છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામથી લઈને અછાલી ગામ સુધીનો ખખડધજ રોડને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે બનાવવા માટે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેજા હેઠળ તરગોળ ગામના રહીશો દ્વારા છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં ગ્રામજનોએ માંગણી કરી છે કે તરગોળ ગામથી અછાલી ગામ સુધીના આશરે 3 કિલોમીટર સુધીના રસ્તાને સારો બનાવવામાં આવે તથા જે કોઝવે ચાલુ છે તેની જગ્યાએ પુલ બનાવવામાં આવે તેવી છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરને તરગોળ ગામના 800 જેટલી વસ્તી ધરાવતા લોકોની સમસ્યા નિવારવા માટે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવેલ છે. તરગોળ ગામવાસી સમસ્ત પોતાની એકતા જાળવીને તરગોળ ગામની જે સમસ્યા છે, તરગોળથી લઈને અછાલી સુધીનો 3 કિલોમીટરનો જે રસ્તો, એની ઉપર 1.5 ફૂટ જેટલા ખાડા પડી ગયેલા છે, અનેક તકલીફો સહન કરવી પડે છે. જ્યારે મહિલાઓને પ્રસૂતિનો સમય આવે 108ને પહોંચતા પણ ટાઈમ લાગે છે, કેમ કે એ 5 મિનિટનો રસ્તો અને એના માટે 1.5 કલાક સુધીનો સમય વીતી જાય છે, એટલા એટલા મોટા ખાડા પડ્યા છે. ગામજનો આ અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે અને એટલા જ માટે ગામજનો એક થઈને આજે એક નિર્ણય કર્યો કે આપણે બધા સૌ મળીને એક જિલ્લા કલેક્ટરશ્રીને આપણે એક આવેદનપત્ર અર્પણ કરીએ. બધાની એક જ ભાવના છે કે જલ્દીથી જલ્દી અમારા ગામનો આ રસ્તાનો જે પ્રોબ્લેમ છે, જલ્દીથી જલ્દી એનું નિરાકરણ આવે અને વહીવટીતંત્ર તરફથી પણ અમને સરસ મજાના એવા આશ્વાસનપૂર્વક આ કાર્ય અમારું પૂર્ણ થાય તે માટેનું કલેક્ટરશ્રીજી તરફથી પણ અમને સુંદર મજાનું આશ્વાસન મળ્યું છે. અમે પણ એક જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી અમારા ગામોની જે આ તકલીફ છે પરિપૂર્ણ થાય. શું નામ છે તમારું? વિનોદ નગીનભાઈ બારિયા, ગામ તરગોળ. તૌફિક શેખ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર.